જનરલી સાયબર ફ્રોડ છે એ મેજોરિટી પૈસા જ જતા હોય છે તો આપણે ગવર્મેન્ટની કે કોઈ પણ જે બેંકની વેબસાઈટ હોય એમાં જઈને પેમેન્ટ કરતા હોઈએ તો જે સિક્યોર વેબસાઇટ હોય છે એમાં એચટીટીપીએસ એસ અથવા તો ઉપર ગ્રીન આવી જાય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આની અંદરથી આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ અને આ જે લિંક છે એ સિક્યોર છે એમ તો આના સિવાયની કોઈ પણ બેંકની વેબસાઈટ સિવાયની કોઈ પણ લિંકમાં આપણે પેમેન્ટ કરતા હોઈએ તો એમાં પોપઅપ થ્રુ જો આપણને ખ્યાલ આવે ખરો કે આ વેબસાઇટની જે લિંક છે એ સિક્યોર છે કે નહીં એમ અથવાની કોઈ ટ્રીક ખરી હા એટલે જે ફિશિંગ પેજિસ હોય છે એ ફિશિંગ પેજિસમાં પણ એચટીટીપીએસ નાખી દેતા હોય છે એ લોકો એટલે એ એક માત્ર વસ્તુ નથી જે આપણે જોવાની રહેતી હોય છે પણ એ ખાતરી કરવું જરૂરી છે કે આપણે જે આ વેબસાઇટ જે છે એ ખરેખર એસબીઆઈની છે કે કેમ બરાબર તો એ ગૂગલ ઉપરથી જ સર્ચ કરું પણ એ પણ યાદ રાખવું જોઈએ કે ભાઈ ગૂગલમાં પણ ફ્રોડ થાય છે ગૂગલ સર્ચમાં પણ ફ્રોડ થાય છે એટલા માટે આપણે થોડુંક ખાતરી કરી લેવું કે આ જે વેબસાઇટ ઉપર જઈએ છે ખરેખર બેન્કની વેબસાઇટ છે કે કેમ સિમ્પલ તરીકા તમે યુઝ કરી શકો ટ્વિટર એસબીઆઈ બેન્ક એવું લખશો તો એસબીઆઈ બેન્કનું ટ્વિટર કાં તો ફેસબુક ખુલી જાય એના પર લખેલું હશે કે ભાઈ આ અમારી વેબસાઇટ છે અને એના લાખો લોકો ફોલોઅર હશે એટલે આપણાને ગેરંટી હંડ્રેડ પર્સન્ટ ગેરંટી થઈ જાય કે ભાઈ આ જ બેંકની ઓરિજિનલ વેબસાઇટ છે પછી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો અને બીજું બેન્કમાં હંમેશા પેલું હોય છે વર્ચ્યુઅલ કીબોર્ડ એટલે તમારે તમારું કીબોર્ડ નહીં વાપરવાનું પણ માઉસના ક્લિક ઉપરથી તમે આન્સર જે પાસવર્ડ હોય એ ભરવાનું એવું એવું કેટલા માટે કે ઘણીવાર એવા માલવેર માલવેર એટલે એવા સોફ્ટવેર હોય જે આપણા માટે હાનિકારક હોય તો એવા માલવેર આપણા કમ્પ્યુટરમાં ઘૂસી શકે કે જે આપણા ટાઈપ કરેલા બધા જ શબ્દો જે છે ને એ ચીટરને મોકલી દે એટલે ચીટર જોવે કે અચ્છા એસબીઆઈ ઓનલાઈન ડોટ કોમ ખોલ્યું એના પછી આ એક પહેલો શબ્દ હશે એ એનો યુઝર આઈડી હશે અને બીજો શબ્દ હશે એ એનો પાસવર્ડ હશે પણ જો વર્ચ્યુઅલ કીબોર્ડ તમે વાપર્યું હશે તો એવા કોઈ પણ વ્યક્તિને તમારું પાસવર્ડ ન જઈ શકે એટલે પછી એપ્લિકેશન ઘણા એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરતા હોઈએ છે તો આપણે કેવી રીતે ખાતરી કરું કે આ એ જ એપ્લિકેશન છે સિમ્પલ તમે જુઓ કે કેટલા લોકોએ આના આનું ડાઉનલોડ કર્યું છે કેટલા લોકોએ સારા રિવ્યૂઝ આપ્યા છે આજે તમે કોઈ પણ કશું નહીં તો એન્ટીવાયરસ બરાબર એન્ટીવાયરસ આપણે આપણાને બચાવવા માટે કરતા હોય કોઈ પણ એક એન્ટીવાયરસ લઈ લો અવસ્થ એન્ટીવાયરસ એક સારું છે તો તમે એના પર સર્ચ કરશો ને તો દસ પંદર જાત જાતના અવસ્થના નામથી સોફ્ટવેર હશે એટલે જે રક્ષણ કરવાનું છે એનામાં પણ લોકોએ ફ્રોડ પોતાના એપ્લિકેશન મૂકી રાખ્યા છે એટલે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો સૌથી પહેલાં જુઓ કે ભાઈ કેટલા ડાઉનલોડ થયા છે આના અને જે વધુ ડાઉનલોડ થયું હોય એ જ સાચું એપ્લિકેશન એને માનવું આપણે એપ્લિકેશન હું જ્યારે ઇન્સ્ટોલ કરું ત્યારે અલાઉડનો ઓપ્શન આવે કે ભાઈ કોન્ટેક મીડિયા ફોટોઝ અલવ એ આપી દીધું એટલે એક વખત તો થઈ ગયું હવે અત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ મારી ભૂલ થયેલી છે હવે એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરું તો જે એને અલવનું બટન આપણે ઓકે આપ્યું હતું ને એ વખતે એને બધું જે મળ્યું હતું તે અનઇન્સ્ટોલ કરું ત્યારે વયું જાય કે એનામાં સેવ પાછું રહે નહીં એની પાસે તો હંમેશા રહેશે પણ તમે હમણાં ગયું હા ગયું અને હમણાં એપ્લિકેશનને તમે સિલેક્ટ કરી શકો તમે સિમ્પલ એપ્લિકેશન છે બેંકની એપ્લિકેશન છે તો તમે એને લોકેશન આપવાની જરૂર નથી તો તમે એટલું એક પરમિશન પાછું ખેંચી શકો એટલે જ મેં પ્રેઝન્ટેશનમાં દેખાડ્યું ને પરમિશન સેટિંગ્સ આજે જ તમારા ફોનમાં સુતા સુતા તમે જોઈ લેજો કે ભાઈ કઈ એપ્લિકેશન પાસે કઈ પરમિશન હોવી જોઈએ જે તમને ન સમજાય કે આ કેમ એ માગે છે એ ડિસઅલાઉ કરી શકો પછી બંધ થઈ જાય પછી એને એ બાબતે ડેટા ના મળે આપણા ફોનમાંથી Okay, sir.